नमस्कार नमस्कार भारतीय समुदाय शिक्षण संघ अमदावाद द्वारा आ शिबिर में आवानु थयो खूब आनंद हतो कारण आनी प्रथम रतनपुरमां शिबिर थई थी त्यांथी नाटकनो सर्जन केवी रीते करवुं अने नवलिकानो सर्जन केवी रीते करवुं एनी पद्धतिओ अने त्यां आवनारा विशेषज्ञो द्वारा घणुं जाणवा मळ्युं हतुं એના દ્વારા એક નાનું નાટક પણ લખ્યું છે અને છેલ્લા ચારેક દિવસથી એ સમાજમાં ભડકાઈ રહ્યું છે. અહીં આવ્યા પછી એક અદ્ભુત વિષય હતો નિબંધ. નિબંધના વિવિધ પ્રકારો અને વિવિધ અલગ અલગ પ્રકારના નિબંધોને આવનારા અલગ અલગ વક્તા મહેન્દ્રભાઈ હોય કે અલગ અલગ જે આપણા વક્તાઓ આપણી વચ્ચે આવ્યા, કનુભાઈએ પણ ખૂબ સરસ વાત કરી, સંજયભાઈની વાત, આ બધા લોકો પોતાના જીવનના અનુભવોથી છલકાતા હતા. પદ્ધતિ પણ ખૂબ જ ઉત્તમ રીતે, ભાષા એકદમ સમૃદ્ધ, અને આના દ્વારા નિબંધ કેવો લખવો, કેવી રીતે લખવો, ક્યાંથી શરૂ કરવો, ક્યાં એને ઉઘાડવો, આ પદ્ધતિ ખૂબ અમે પામ્યા છે. અને આના દ્વારા મારા મનોમનની અંદર જે અત્યારે ઘૂંટાઈ રહ્યું છે એ હવે હું એવું વિચારી રહ્યો છું કે નિબંધના અલગ અલગ પ્રકારના પુસ્તકોનું હું વાંચન કરું, એના આધારે સ્કૂલના બાળકો સીધા એ વિષય સાથે જોડાય, એ લોકો પણ એ નિબંધોને વાંચે, અને એ નિબંધો દ્વારા અમે કંઈક નાના નાના નાટકના સર્જનો કરીએ, કોઈ સ્પીચ બનાવીએ. મને એવું પણ આવે છે કે અહીંયા આવનાર મહાનુભાવોના પુસ્તકો વિશે અમે કંઈક બાળકો સાથે કામ કરીએ અને એ પછી બાળકો સાથે આવીને અમારી સાથે બેસે, અને આ આ પ્રકારના સરસ મજાના ઉત્તમ સર્જનથી એક દ્રષ્ટિ મળી છે, એક ઉત્સાહ મળ્યો છે, એક દિશા મળી છે કે શિક્ષણની અંદર અલગ અલગ વિષયોમાં આવા આવા કામો પણ થઈ શકે. તો હું આ ક્ષણે ભારતીય શિક્ષણ સમુદાય શિક્ષણ સંઘનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આનંદ વ્યક્ત કરું છું કે આવા ઘડનારા અને ઉઘડનારા લોકો આજે પણ જીવંત છે. અસ્તુ.